નમસ્કાર, અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અને હું છું ચાર મિત્ર નજરના કે હાલના મુખ્ય સમાચાર પર. ધોરાજીના ખ્વાજા સાહેબના મેળાના મેદાનમાં દુર્ગંધયુક્ત પાણીનું તળાવ, તંત્ર ઘોર નિંદ્રામાં પાણીના ખાબોચિયા ભરાયેલા જોવા મળે છે. ધોરાજીના ખ્વાજા સાહેબના મેળામાં પાણીનું તળાવ ભરાયું હતું, જેમાં હજારો શ્રદ્ધાળુઓ દર્શને આવે છે ત્યારે ત્રણ ગલીઓમાં તો ચાલવું પણ મુશ્કેલ છે. નાના નાના વિદ્યાર્થીઓ અને વૃદ્ધો પાણીમાં પડે છે, અને આ અંગે રહેવાસીઓ દ્વારા કેટલીક વાત રજૂઆત પણ કરવામાં આવી છે, છતાં બહેરા તંત્રની ઊંઘ ઉડતી નથી. રોડ અને ગટરો ઉભરાય છે. કરોડોના ખર્ચે બનેલ ભૂગર્ભ ગટર યોજનાથી શહેરમાં ગંદકીના થર અને પાણીનો નિકાલ થાય તેવા શુભ હેતુથી સરકાર દ્વારા યોજના બનાવવામાં આવી હતી. ધોરાજીના ઘણા વિસ્તારોમાં જેવા કે પોસ્ટ ઓફિસ, જમનાવડ તથા અન્ય ઘણા જ વિસ્તારમાં કાદવ કીચડ અભિશાપ સમાન સાબિત થાય છે. લતાવશી રજૂઆત કરીને થાકી ગયા છે. હાલ આ ગંદકીમાં લાખો મચ્છરો તરતા દેખાય છે, અને આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળશે તો જવાબદારી કોની? આ ગંદા પાણીની સમસ્યાનો હલ આવતા દિવસોમાં નહીં થાય તો જાગૃત નાગરિકો દ્વારા વિધિવત રીતે ફરિયાદ નોંધવામાં આવશે તો નવાઈ નહીં. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, ધોરાજી. ધોરાજીની નવી ભગવત સિંહ હાઈસ્કૂલ તથા કેઓ સા કોલેજ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઈ. યોગ શારીરિક અને માનસિક બંને રીતે ફાયદાકારક છે તેવું તમે સાંભળ્યું જ હશે, પરંતુ યોગનો ઇતિહાસ શું છે અને તે ભારતથી બહાર કેવી રીતે પહોંચ્યો તે અંગે તમે જાણો છો. વિશ્વ યોગ દિવસની ઉજવણી દુનિયાભરના લોકો કરવા જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ 27 સપ્ટેમ્બર 2014 રોજ સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં 21 જૂને વૈશ્વિક યોગ દિન તરીકે ઉજવવાની ભલામણ કરી હતી. તેમની આ ભલામણને સંયુક્ત રાષ્ટ્રએ સ્વીકારી હતી. યોગ ભારતની એક પ્રાચીન પરંપરાનો ભવ્ય વારસો છે. મનુષ્યના સ્વચ્છતન અને મન તાલમેલનું માધ્યમ એટલે યોગ. યોગ વ્યાયામનો એવો પ્રભાવશાળી પ્રકાર છે કે જેનાથી કેવળ શરીર જ નહીં, મનુષ્યના મન અને આત્માને પણ સંતુલિત બનાવી શકાય છે. આજના ભૌતિકવાદી સમાજમાં માણસ તણાવગ્રસ્ત જીવનથી ઘેરાયેલ હોય છે. સ્વચ્છ જીવનશૈલી અપનાવીને જીવનમાં સાર્થક બનવા યોગથી કોઈ ઉત્તમ પદ્ધતિ નથી. તેથી જ સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ભારતીય સંસ્કૃતિની ઉત્તમ પરંપરાને, યોગ વિદ્યાને વિશ્વ વિરાસતમાં સામેલ કરીને પ્રતિવર્ષ 21 જૂનના દિવસને યોગ દિવસ જાહેર કર્યો છે. ત્યારે ધોરાજીની નવી ભગવતસિંહજી હાઈસ્કૂલ તથા કેઓ શાહ કોલેજ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં સરકારી કર્મચારી, હોદ્દેદારો, આગેવાનો, અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ, શાળા સંચાલકો, શિક્ષકો તથા આગેવાનો તેમજ આમ જનતા બહોળી સંખ્યામાં હાજર રહી હતી. અલ્પેશ ત્રિવેદી સાથે અતુલ લશ્કરી, NS ગુજરાત ન્યૂઝ, ધોરાજી. દાહોદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 5મા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં રાજ્ય સરકાર મંત્રી બચુભાઈ ખાબડ પણ હાજર રહ્યા હતા. સમગ્ર વિશ્વમાં 5મા વિશ્વ યોગ દિવસની ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી, ત્યારે દાહોદ શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં કરવામાં આવી. યોગ દિવસની ઉજવણીમાં શહેરના નાગરિકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા. આજે દાહોદ પોલીસ ગ્રાઉન્ડ ખાતે 5મો વિશ્વ યોગ દિવસની ઉજવણી, એ પ્રસંગે અમારા જિલ્લા સમાહર્તા DDOશ્રી, અમારા ડિસ્ટ્રિક્ટ જજશ્રી, પ્રાંત અધિકારીશ્રી, REGશ્રી, તમામ વહીવટીતંત્રના અધિકારીઓ, મારી સ્વૈચ્છિક સંસ્થાઓ બધાના સહયોગથી, માસ્ટર ટ્રેનર અને ખૂબ મોટી સંખ્યાની અંદર આ શહેરના તમામ સમાજના યોગીઓ, ભાઈઓ બહેનો, યુવાનોની હાજરીની અંદર આજે યોગની જે શરૂઆત કરીશ અને યોગને ઋષિમુનિઓ વખતથી ભારતવર્ષની અંદર જે શરૂઆતથી વર્ષો પહેલી જેને આજે દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પૂરા વિશ્વની અંદર માન્યતા અપાઈને પૂરા વિશ્વએ સ્વીકારીને પૂરા વિશ્વની અંદર આજે યોગ ચાલી રહ્યો છે, ત્યારે એને પણ આજે દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ ઝારખંડથી તૈયારીથી ચોઈ ગામમાંથી આજે એનું પણ પ્રસારણ કર્યું છે, પૂરા વિશ્વએ પણ જોયું છે. અને આજે પણ અમારા આ પતંજલિ યોગમાંથી જે ટ્રેનર હતા એના બધા જ બાળકોને, વડીલો, આગેવાનોને આના યોગમાં તેની માહિતી, એના આસનો અને આવનારા દિવસોનું સમગ્ર ભારત એક સ્વચ્છ ભારત અને નિરોગી ભારત યોગમય બને એના માટે દેશના વડાપ્રધાનો જે અભિગમ રહ્યો છે એને વિશ્વએ સ્વીકાર્યો છે. આ વર્ષે પણ સમગ્ર
ગુજરાત અને દાહોદની અંદર દરેક ગામડા સુધી અમે કરી રહ્યા છીએ. આવનારા દિવસોની અંદર જે રીતે દિલ્હીની અંદર અલાયદો વિભાગનો ઊભો થયો છે, ગુજરાતની અંદર પણ યોગ બોર્ડ પણ રચના કરવાની આ બજેટની અંદર અમે જોગવાઈ કરીને વિચાર કર્યો છે. મયુર રાઠોડ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ દાહોદ. 21 જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી જામકંડોરણામાં કુમાર છાત્રાલય તથા કન્યા છાત્રાલયના પટાંગણમાં 18 સુધી વધારે ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધો હતો. વિશ્વના તમામ દેશો આ યોગ દિવસ ઉજવે છે ત્યારે જામકંડોરણામાં પણ વિશ્વ યોગ દિવસના ઉજવણીનું ભવ્ય આયોજન કરાયું હતું. હિન્દુ બૌદ્ધ અને જૈન ધર્મમાં યોગને ધ્યાન અવસ્થા સાથે જોડવામાં આવેલ છે. 21 જૂનનો દિવસ એ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ પણ છે, જેથી આજના દિવસે વિશ્વ યોગ દિવસ ઉજવાય છે. 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસને ઉજવવા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પસાર કરાયો ત્યારે દુનિયાના મોટા ભાગના દેશોએ સહમતી દર્શાવી હતી અને ત્યારથી જ દર 21 જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સમર્પિત કરાયો છે. ત્યારે જામકંડોરણાનું વહીવટીતંત્ર દ્વારા કુમાર છાત્રાલયમાં ભાઈઓ તથા કન્યા છાત્રાલયમાં બહેનો માટે યોગ શિબિરનું આયોજન કરાયું હતું. આ વિશ્વ યોગ દિવસની ઉજવણી ભારે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી. જામકંડોરણાના મામલતદાર HR અપારનાથી સાહેબ, તાલુકા વિકાસ અધિકારી VD પટેલ સહિત રાજકીય આગેવાનોએ પણ ભાગ લીધો હતો. અલ્પેશ ત્રિવેદી સાથે અતુલ લશ્કરી, NS ગુજરાત ન્યૂઝ, જામકંડોરણા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં શાળા કોલેજો સહિત ફેક્ટરીઓમાં યોગ કાર્યક્રમો યોજાયા હતા. પ્રાંતિજ સહિત તાલુકામાં આવેલ શાળા કોલેજો સહિત ફેક્ટરીઓમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં સેટ P&R હાઈસ્કૂલ, અવર ઓન હાઈસ્કૂલ, ચિત્રણી નર્સિંગ કોલેજ, એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડ કંપની તથા પ્રાંતિજ અંબર્ટો સિરામિક્સ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. તો પ્રાંતિજ નગરપાલિકા દ્વારા પ્રાંતિજમાં 2 જગ્યાએ વિશ્વ યોગ દિવસનું આયોજન કરાયું હતું, જેમાં નગરપાલિકા સંચાલિત સિટ P&R હાઈસ્કૂલ ખાતે તથા નાની ભાગોળ જૂની મામલતદાર પાસે બગીચામાં પાલિકા દ્વારા આયોજન કરાયું હતું. તો બંને જગ્યાએ પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિત નગરપાલિકાના કોઈ કોર્પોરેટરો બંને જગ્યાએ ફરક્યા પણ ન હતા, ત્યારે માત્ર પાલિકા કર્મચારીઓ બંને જગ્યાએ વહેંચાઈ વિશ્વ યોગ દિવસની નગરજનો શાળાના વિદ્યાર્થીઓને યોગ કર્યા હતા. તો સેઠ P&R હાઈસ્કૂલ ખાતે ભાજપના પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ તથા ભાજપ શહેર પ્રમુખ વિજયભાઈ પટેલ તથા નગરપાલિકાના એકમાત્ર કોર્પોરેટર ધવલભાઈ રાવલ ઉપસ્થિત રહ્યા હતા. તો હાજર નગરજનો દ્વારા ગેરહાજર રહેલ નગરપાલિકાના સત્તાધીશો તથા ભાજપ આગેવાન મંત્રીઓની નોંધ લેવામાં આવી હતી. જીલ રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ, પ્રાંતિજ. યોગ દિવસની ઉજવણી 21 જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે ધાંગધ્રા આર્મી કેમ્પમાં NCCના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ દ્વારા યોગ કરવામાં આવ્યા. સાથે NCCના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. તેમણે પણ યોગ કર્યા હતા. સાથે યોગ વિશે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓના શું પ્રતિભાવો છે તે અને યોગથી શું ફાયદા થાય છે, જીવનમાં યોગનું શું મહત્વ છે તેના પર ડ્રોઈંગ સ્પર્ધા તેમજ નિબંધ સ્પર્ધા પણ રાખવામાં આવી. આ યોગની ઉજવણીમાં અંદાજે 400થી વધુ લોકો હાજર રહ્યા હતા અને યોગ પણ કર્યા હતા. સાથે બીજા લોકો પણ યોગ કરે અને તેમના જીવનમાં સુધારો લાવે સાથે યોગ માટેના વિવિધ સૂત્રો પણ તૈયાર કર્યા, જેમાં યોગ ભગાવે, રોગ યોગ કરો, નિરોગ રહો તેમજ જીવનમાં યોગ કરી તેવો સંદેશો આપવા માટે પ્રયત્ન કરવામાં આવ્યા. અધિકારી દ્વારા લોકોને સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યા, જેમાં યોગ નિત્ય નિરોજ કરવા માટે તેમજ બીજા લોકો યોગ તરફ આગળ વહે તે માટેના પ્રયત્ન કરવામાં આવ્યા. મારું નામ શર્મા કાજલ છે. મેં એક NCC કેડેટ છું. ઓર આજ 21 જૂન યોગ દિન હૈ તો ઇન્ટરનેશનલ યોગ દિન હમ મનાતે હૈ. હમે યોગ કરને સે કઈ ફાયદે હોતે હૈ ઓર અપની લાઈફ હૈ ના લોંગ અપને લોંગ ટાઈમ તક અપની લાઈફ રહેતી હૈ. ઓર યે યોગ કરને સે અપને જો પાચન શક્તિ અપની જો શરીર કી રેગ્યુલર વર્કિંગ ક્રિયા હૈ વો અપની બહોત અચ્છી તરહ સે હોતી હૈ ઓર રેગ્યુલર રૂટીન અપના બહોત બેટર બેઠતા હૈ ઓર અપની ફિટનેસ હૈ ના હમેશા બની રહેતી હૈ. યોગ કરને સે બહોત સારે ફાયદે હોતે હૈ ઓર સારે કેડેટ્સ પ્લસ અધર પીપલ્સ કો સિવિલ જો લડકે હૈ લડકિયા હૈ મધર્સ હૈ આંટી અંકલ સબકો ઉન સબકો ભી હમ યહી બોલતે હૈ કે યોગ કરને સે બહોત ફાયદે હોતે હૈ તો આપકો રેગ્યુલર મોર્નિંગ યોગ કરના ચાહિયે. આજ 21 જૂન 2019 પાંચવા ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા હૈ ઓર 26 ગુજરાત બટાલિયન NCC ને રાજકોટ કે અંદર યોગા દિવસ કો મનાયા હૈ જિસકે અંદર બચ્ચો સે
पेंटिंग कंपटीशन, स्लोगन कंपटीशन, एसे राइटिंग कंपटीशन और इनको योगा के बारे में ज्ञान देने के लेक्चर्स का आयोजन किया गया था। इसके अलावा बच्चों ने बढ़ चढ़कर पिछले 3-4 दिन से योगा का जो प्रोटोकॉल है मिनिस्ट्री ऑफ आयुष का, उसके अनुसार योग करते हुए अपना पूरा का पूरा योगदान दिया है। बच्चे में बहुत सारा उत्साह है इस योगा दिवस को लेकर, योगा को लेकर, ये देखकर और इनकी स्लोगन कॉन्टेस्ट के अंदर रुचि देखकर बहुत ही अच्छा लग रहा है। भविष्य हमारा अच्छा है। थैंक यू। शाहरुख सिपाही, सत्यानेश, गुजरात न्यूज, धांगध्रा। भारतीय संस्कृति उत्तम देवी योग विद्यालय संयुक्त राष्ट्र संघ द्वारा विश्व योग दिवस तरीके 21 जून ने जाहिर करीने उजवानो जाहिर कर्यो छे। ત્યારથી ભારત દેશમાં અને દરેક રાજ્યમાં 21મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે શાનદાર રીતે ઉજવાય છે અને 21મી જૂનના દિવસે મોરબી ખાતે એલી કોલેજના મેદાનમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। अब बदे बात करिए तो विश्व योग दिवसे समग्र राज्य और देश योग दिवस उजवी रह्यो छे। त्यारे मोरबी जिला वहीवटतंत्र द्वारा जिला कक्षानी मुख्य उजवणी शहेरना एली ग्राउंड खाते करवामां आवी, जो योग निष्णातना मार्गदर्शन हेठळ हजारों लोग योगाभ्यास में जोड़ाया था। आ प्रसंगे राज्यना ऊर्जा मंत्री और जिला प्रभारी मंत्री सौरभ पटेल, पूर्व धारासभ्य कांतिभाई अमृतिया, जिला पुलिस वड़ा डॉक्टर करणराज वाघेला, अधिक कलेक्टर केतन जोशी, डीडीओ SM खटाणा, प्रांत अधिकारी शिवराज सिंह खाचर सहित अग्रणी जोड़ाया था, तेमज मोटी संख्या में शाळाना बाळको अने नागरिकोए योग कर्या हता। योग दिवस अंगे जिल्लाना प्रभारी अने ऊर्जा मंत्री सौरभ भाई जणाव्युं के वडाप्रधान नरेन्द्र मोदी की दरखास्त ने पगले संयुक्त राष्ट्र संघे 21 जूने योग दिवस तरीके उजवानुं नक्की कर्युं छे। योग थी शरीर नो सुख मळे छे, ते साथे साथे तंदुरस्ती अने शांति प्राप्त थाय छे। 5મો યોગ દિવસ નિમિત્તે દેશ અને દુનિયામાં ઉજવાઈ રહ્યો છે। લોકો યોગ દ્વારા નિરોગી બને છે, જેના માટે રાજ્ય સરકારના પ્રયાસોને પણ તેમણે આવકાર્યા હતા। નરેન્દ્રભાઈ મોદીજીએ હજારો વર્ષ જૂની આપણી સંસ્કૃતિ દુનિયાના એક એક ઘરે પહોંચાડવા જે મહેનત કરી છે અને UN દ્વારા આજનો દિવસ યોગા દિવસ તરીકે ઓળખ આપી છે, તે બદલ પ્રધાનમંત્રીશ્રીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। વિષય યોગા દ્વારા શાંતિ, યોગા દ્વારા આપણા શરીર માટેની જાગૃતિ અને યોગા દ્વારા સંપૂર્ણપણે મન અને શરીરની જાગૃતિ અને શાંતિ માટે યોગા દિવસ મનાઈ રહ્યો છે। આજે દુનિયાના કોઈ બી ખૂણે જઈએ તો દિવસે દિવસે યોગા લોકોની અંદર વધારે ને વધારે સ્કૂલો દ્વારા કે સંસ્થાઓ દ્વારા કરાવવામાં આવે છે અને આ હજારો વર્ષ જૂની સંસ્કૃતિ માત્ર ને માત્ર આદરણીય પ્રધાનમંત્રીના કારણે છે। UN એસેમ્બલીની અંદર એમણે આ વિષય મૂક્યો હતો અને સ્વીકાર્યો હતો અને આજે 5મો વર્ષ છે યોગા દિવસનો અને આપણા ત્યાં બી ગામડે ગામડે ગુજરાતની અંદર બી સ્કૂલોની અંદર બાળકો દ્વારા કરવામાં આવે છે। આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી યોગા શીખવાડવા માટે છેક છેવાડાના ગામડા સુધી એનું યોગાનું શિક્ષણ મળે એ માટે સ્કૂલો દ્વારા બી પ્રયત્ન કરવામાં આવે છે। શ્રીકાંત પટેલ, સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, મોરબી। સાબરકાંઠા જિલ્લાના એડર શહેરની અંદર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાય। 21 જૂનના દિવસે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે। તે અંતર્ગત ઈડર શહેરમાં 21 જૂનના દિવસે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી, ત્યારે ઈડર શહેરની અંદર ઈડરિયા ગઢ ઉપર વહીવટીતંત્ર દ્વારા યોગ દિવસ ઉજવવામાં આવ્યો, જ્યારે ઈડરમાં આવેલ સર પ્રતાપ હાઈસ્કૂલના મેદાનમાં ઈડર નગરપાલિકા દ્વારા વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવ્યો। ઈડર શહેરના સર પ્રતાપ હાઈસ્કૂલના મેદાનમાં ઈડર નગરપાલિકા દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। સરપ્રતાપ હાઈસ્કૂલના 300થી વધુ વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રો પણ હાજર રહ્યા હતા, તેમજ મેડિકલની ટીમ સાથે તાલુકા હેલ્થ ઓફિસર પણ હાજર રહ્યા હતા। સાબરકાંઠા જિલ્લાના પતંજલિના યોગ શિક્ષક પ્રતિકભાઈ સોમાની દ્વારા સંગીતમય વાતાવરણ સાથે યોગ શીખવાડવામાં આવ્યો, તેવી જ રીતે વહીવટીતંત્ર દ્વારા ઈડરિયા ગઢ ઉપર યોગ દિવસ મનાવવામાં આવ્યો, ત્યારે મામલતદાર HV કોદરવી, નાયબ મામલતદાર દરજી ગોવિંદભાઈ નાઈ, ફોરેસ્ટ અધિકારી હરીશ પંડ્યા, ઈડર નગરજનો અને બાળકોએ યોગ શિબિરમાં ભાગ લઈને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી। આવી જ રીતે કુકડિયા ગામની હોમગાર્ડ યુનિટ દ્વારા પણ યોગ દિવસ ઉજવવામાં આવ્યો।
આ સામૂહિક યોગ પરેડમાં હોમગાર્ડ યુવકો તેમજ ઓફિસર ઇન્ચાર્જ ડીજે પરમાર તેમજ ક્લાર્ક ડીજી સુતરિયાએ ભાગ લઈને વિશ્વ યોગ દિવસને ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો. રાકેશ નાયક સાથે એનએસ ગુજરાત ન્યૂઝ. પરિવારના મુખ્યાએ ગત મોડી રાત્રે પરિવારના ચાર સભ્યોને તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી પોતે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. ઘરની દિવાલ પર 21 લાખની ઉઘરાણીનો હિસાબ અને તમામ મૃતકોના નામ લખ્યા છે, જેના પરથી પ્રાથમિક તારણમાં 21 લાખની ઉઘરાણીનો મુદ્દો પોલીસને ધ્યાને આવ્યો હતો. ગામલોકોને વહેલી સવારે આ ઘટના ધ્યાને આવતા પોલીસને જાણ કરી હતી. જોકે હાલમાં પોલીસ હત્યાનું મુખ્ય કારણ શોધી રહી છે. ઉમેશ પંચાલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ. અમરેલી જિલ્લામાં આગામી દિવસોમાં સમગ્ર દેશમાં સરકાર દ્વારા 7મી આર્થિક ગણતરી યોજવામાં આવેલ હોય છે, જેમાં નાના મોટા તમામ આર્થિક એકમોને ગણતરી કરવામાં આવેલા છે. ત્યારે સુપરવિઝનની કામગીરી કોમન સર્વિસ સેન્ટર દ્વારા કરવામાં આવનાર હોય, જેના ભાગરૂપે અમરેલી ખાતે જિલ્લા આયોજન કચેરીમાં જિલ્લાના અમરેલી, લીલીયા, લાઠી, બાબરા, બગસરા, કુકાવાવ, ધારી, સાવરકુંડલા સહિતના તમામ ગણતરીદારોને તાલીમ જિલ્લા મેનેજર અભય મોડાસિયા સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયેલ. આ તકે જિલ્લા વિકાસ અધિકારી સીએમ પાડલિયાએ જણાવ્યું કે હાલ આજના ડિજિટલ યુગમાં 7મી આર્થિક ગણતરી સંપૂર્ણપણે આઈટી પ્લેટફોર્મ આધારે કરવામાં આવેલ છે, જેમાં દરેક ગણતરીદારોએ વિભાગ દ્વારા વિકસાવેલી મોબાઈલ એપ્લિકેશનનું સંપૂર્ણ માર્ગદર્શનની ખૂબ જ જરૂરિયાત રહેલ છે. તેમજ તમામ ગણતરીદારોને સારું અને ચોકસાઈભર્યું કામ કરવાની પ્રેરણા આપે તેવી જિલ્લા આયોજન અધિકારી ડીએ ગોહિલે સાહેબમાં વધુ જણાવ્યું હતું. હાલ અમરેલી જિલ્લાના લગભગ 1613 જેટલા ગણતરીદારોને આશરે 15 દિવસની ખાસ તાલીમ આપવામાં આવશે. તાલીમ પૂર્ણ થયાના લગભગ 2 મહિનામાં આ ગણતરી પૂર્ણ થઈ જશે. આ ગણતરી ચોકસાઈપૂર્વક થાય છે તેનું ધ્યાન રાખવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા 10% રેન્ડમ સુપરવાઇઝ પણ થશે, જેથી કોઈ ક્ષતિ ન રહે તેવું અંતમાં મેનેજર અભય મોડાસિયા સાહેબે જણાવ્યું હતું. આ તાલીમમાં અધિકારીઓ, વૈદ્ય સહિત લગભગ 323 જેટલા ગણતરીદારો ઉપસ્થિત રહેશે તેવું જિલ્લા મેનેજરે જણાવ્યું હતું. જિલ્લા આયોજન અધિકારી અમરેલી ખાતે આજનો જે આપણો કાર્યક્રમ છે, આપ પરિચિત છો કે વસ્તી ગણતરી જે ચાલતી હોય એ રીતે રાજ્યમાં અને દેશમાં અને રાજ્યમાં જે આર્થિક એકમો છે એની જે ગણતરી કરવાની હોય છે આપણે એ અનુસંધાને આજે આપણે એકત્રિત થયા છીએ. જે રીતે વસ્તી ગણતરીના કામ છે એના જેવું જ એક કામ છે, પણ આપણા જિલ્લાની અંદર આર્થિક એકમો જે ચાલુ હોય છે, આર્થિક એકમોની અંદર શું શું પ્રવૃત્તિઓ થઈ રહી છે, એ પ્રવૃત્તિઓ કોણ કોણ કરવાના છે, એ બધી પ્રવૃત્તિઓની વિગતવાર લઈ અને આપણે ડેટા સાથે રહી અને એક એલિમિનેટર રીતે છે એને ઇમ્પ્લિમેન્ટ કરશે. જિલ્લા કક્ષાએ સાહેબ આપણે અત્યારે 1350 ગણતરીદારો આપણા છે, જે જિલ્લાના તમામ ગામોમાં જશે અને ઘરે ઘરે જઈ અને ગામોનો અને સર્વે કરશે ઘરનો. એ ઘરની જો ગણતરીદારો અંદર આપણને એક ઘર રેસિડેન્શિયલ હશે એ 3 ફેઝમાં થશે. એક તો રેસિડેન્શિયલ ઘર હશે તો આપણે રેસિડેન્શિયલ તરીકે અલગ કરાવશું, એ ઉપરાંત રેસિડેન્શિયલ કમ કોમર્શિયલ હશે કે જે ઘરની અંદર કેટલીક આર્થિક પ્રવૃત્તિ થશે તો એની અંદર થોડાક સવાલો આપણે એ આર્થિક પ્રવૃત્તિ. અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓ આવવાના છે, જાફરાબાદ, રાજુલા, સાતકુંડલા, અમરેલી, બરોબર તમામ તાલુકાઓનો સમાવેશ કરવાનો છે અને તમામ જગ્યાએ એક સાથે ચાલુ થશે કામગીરી. ઓકે, મારું નામ અભય મોડાસિયા, જિલ્લા મેનેજર સીએસસી ઇગોનસ ઇન્ડિયા. આજે આપણે જે આ પ્રોગ્રામ રાખ્યો છે એમાં 7મી આર્થિક ગણતરીની કામગીરી જે આઈટી બેઝ થવાની છે, એમાં આઈટી બેઝ કામગીરી છે એટલા માટે સીએસસી દ્વારા આખું એનું ફોલોઅપ છે. તો એમાં અત્યારે જે રાજ્ય કક્ષાએ વર્કશોપ રાખવામાં આવ્યો હતો. કેમેરામેન પ્રતાપવાળા સાથે અશોક મણવર, એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.